નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવામાનને લઈને બે દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, વડોદરા, દાદરા નગર હવેલી, દીવ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે તેવું હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. તો આ સાથે જ આવનારા બે દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અસર વર્તાય તેવી શક્યતાઓ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. गुजरात के कुछ जिलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. તો હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નવસારી, સુરત, વલસાડ સહિત અનેક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. અપર એર સર્ક્યુલેશનના કારણે આ આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલને શનિવારના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી, તો સાથે નવસારી, વલસાડ, સુરત અને ભરૂચમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. તો આ સાથે જ ગીર સોમનાથ અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે નજર કરીએ 14 એપ્રિલ અને રવિવારના રોજ, તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતાઓ, તો આ સાથે જ સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ છે.